विद्यार्थी मित्रों, ध्यान में राखवा जेवी बाबत, यू शूड रिमेम्बर ऑलवेज इन योर माइंड, घणी वार आ चेप्टर में जीनोटाइपिक अने फिनोटाइपिक ना दाखला पण आवता होय छे, तो ते तमारे जोई लेवा। हवे समयुग्मी तेमज विषमयुग्मी ना पण दाखला आवता होय छे, एटले के आपणे होमोजाइगस अने हिटेरोजाइगस तरीके ओळखीए छे, तेना पण दाखला आवता होय छे। त्रीजो पॉइंट, मेंडेलना प्रयोगों परथी टकावारीना अने तेना नियमों परथी पण प्रश्नों पूछाता होय छे, अने रोग आधारित पण प्रश्नों पण ध्यानमां राखवा। एक्जाम्पल तरीके सिकल सेल एनेमिया परथी क्वेश्चन आवानी संभावना होय छे, थेलेसेमिया, आल्फा थेलेसेमिया अने बीटा थेलेसेमिया परथी पण क्वेश्चन पूछाता होय छे। तेना सिवाय पण जन्मजात चयापचयनी खामीओ तेमज टर्नर सिंड्रोम, डाउन सिंड्रोम, पेटाउ सिंड्रोम, क्राइडू चार्ट सिंड्रोम जेवा सिंड्रोमनी माहिती तमने खबर होवी जोईए। हवे विद्यार्थी मित्रों, आपणे ब्लड ग्रुप एटले के रुधिर जूथ आधारित प्रश्नोनी थोड़ी चर्चा करिए। ब्लड ग्रुप आधारित घणा बधा क्वेश्चन आवता होय छे जीनोटाइपिक अने फिनोटाइपिक रेशियोना। अहीं आपेल प्रश्न, जो माताનું ए ब्लड ग्रुप અને પિતાનું ઓ બ્લડ ગ્રુપ હોય તો તેમના બાળકોનું કયું બ્લડ ગ્રુપ સંભવિત રજૂ થશે? ઓપ્શન વન, ફક્ત એ અને બી જૂથો. ઓપ્શન ટુ, ફક્ત એ બી જૂથ. ઓપ્શન થ્રી, ફક્ત એ અને એ ઓ જૂથો જ. અને ઓપ્શન ફોર, ચારેય જૂથો. હવે વિદ્યાર્થી મિત્રો, આની કેલ્ક્યુલેશન તમે કેવી રીતના કરશો? જો માતાનું છે જેનું એ ગ્રુપ છે, પિતાનું ઓ ગ્રુપ છે, જો માતાનું એ ગ્રુપ હોય તો આપણે તેને આઈએ આઈઓ તરીકે ઓળખીશું, પિતાનું હોય તો તેને આઈઓ આઈઓ અથવા તો ઘણી રેફરન્સ બુકની અંદર આઈ કેરેટની ચર્ચા કરેલી હોય છે, કોઈપણ સિમ્બોલથી તમે નિર્દેશિત કરી શકો છો। હવે આ બંને વચ્ચેના ક્રિસ કોર્સથી તમને જે સંભવિત રુધિર જૂથ મળે તો તે અહીંયા નીચે મુજબ છે। જો આઈએ સાથે પ્રથમ આઈઓ, આઈએ સાથે બીજું આઈઓ, આઈઓ સાથે પ્રથમ આઈઓ અને ચોથું આઈઓ સાથે આઈઓ। આઈએ આઈઓ એટલે એ ગ્રુપ, અગેન આઈએ આઈઓ એટલે એ ગ્રુપ, આઈઓ આઈઓ અને આઈઓ આઈઓ એટલે ઓ ગ્રુપ। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે, બંને વચ્ચેના જો ક્રોસ મેચિંગથી આપણે દેખીએ ધેન યુ વિલ ગેટ ઓનલી ટુ ગ્રુપ્સ, એ ગ્રુપ્સ એન્ડ ઓ ગ્રુપ, તો જવાબ તમારો આવશે એ અને ઓ રુધિર જૂથ જ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા બીજા ક્વેશ્ચનની ચર્ચા કરીએ। જો રક્ત જૂથ બી ધરાવતા બાળક માટે, અહીંયા થોડો ક્વેશ્ચન ટ્વિસ્ટ કરેલો છે, માતા પિતાનું નથી આપેલું, બાળકનું આપેલું છે, તો સૌપ્રથમ બાળકનું લખી કાઢી બી રુધિર જૂથ છે। જો પિતાને બ્લડ ગ્રુપ એ હોય, પિતાનું બ્લડ ગ્રુપ આપેલું છે, તો માતાનું ફાઇન્ડ કરવાનું છે। ક્વેશ્ચન નંબર વનની આગળ આપણે દેખી ગયા કે માતા અને પિતાનું આપેલું હતું અને બાળકનું શોધવાનું હતું, જ્યારે ક્વેશ્ચન નંબર ટુની અંદર બાળક અને પિતાનું આપેલું છે તો પિતૃનું ફાઇન્ડ કરવાનું છે, એટલે કે માતાનું શોધવાનું રહ્યું। તો કેવી રીતના શોધીશું? થોડુંક ક્વેશ્ચન ટ્વિસ્ટ કરેલું છે, થોડુંક અહીંયા દિમાગ લગાવવાની જરૂર છે। જો બાળક બી હોય તો ઓલવેઝ માતાની અંદર બી હશે તો જ બાળકમાં બી આવેલું હોય, અને જો પિતાની અંદર એ છે તો બાળકની અંદર બી કેવી રીતના આવી શકે? તો માતાની અંદર એ બી હોઈ શકે। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે ઓપ્શન દેખવાના છે, પહેલું ઓપ્શન ઓ અથવા એ, જે નથી ઓ તો કદાપી ના આવી શકે, કારણ કે બાળકની અંદર બી છે અને પિતાની અંદર એ છે તો ઓની સંભાવના રહેતી જ નથી, ફક્ત ઓની સંભાવના પણ નથી રહેતી, ફક્ત એની સંભાવના પણ નથી રહેતી, બાળકની અંદર બી છે તો માતાની અંદર બી હોવું જરૂરી છે।
તો તમને આપેલ વિકલ્પ પૈકી ત્રીજા નંબરનો વિકલ્પ જે છે એ સત્ય દેખાય છે. તો જવાબ તમારો ફાઇનલ થશે ઓપ્શન નંબર 3. હવે વિદ્યાર્થી મિત્રો, આરએચ કારક આધારિત પણ પ્રશ્નો પૂછાવાની સંભાવના પણ હોય છે, તો તે તમારે જરૂરથી દેખી લેવા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ હેપ્લોઇડ અને ડિપ્લોઇડ. હેપ્લોઇડ એટલે એકકીય, ડિપ્લોઇડ એટલે દ્વિકીય, ક્રોમોઝોમ્સ એટલે રંગસૂત્રો. એકકીય અને દ્વિકીય રંગસૂત્રોની અહીંયા ચર્ચા કરેલી છે. પ્રેક્ટિસ માટે અહીંયા સપુષ્પી વનસ્પતિના પ્રત્યેક ભાગને ઓળખો અને લખો કે તેઓ એકકીય છે કે દ્વિકીય. વિદ્યાર્થી મિત્રો, પહેલું આપેલું છે અંડાશય, જે ઓલવેઝ દ્વિકીય હોય છે. પરાગાશય, જેને આપણે દ્વિકીય. અંડકોષ એકકીય, પરાગરજ એકકીય, નરજન્યુ એકકીય, તેવી રીતને માદાજન્યુ પણ એકકીય. યુગ્મન જ, જેને આપણે કહીએ છીએ ઝાયગોટ. ઝાયગોટ ક્યારે બને? એન પ્લસ એન, એટલે પુરુષના શુક્રાણુ અને સ્ત્રીના અંડાણુ બંને ભેગા થાય, એટલે એન પ્લસ એન ઇઝ ઇક્વલ ટુ 2n બને. તો યુગ્મન જ ઓલવેઝ 2n હોય. થોડીક વધારે ડિટેલમાં ચર્ચા કરીએ નીટ એક્ઝામિનેશન માટે. બીજા અન્ય જેવા કે સહાયક કોષ, જે એન છે. ભ્રૂણપોષ, પ્રાથમિક એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ, જેને ભ્રૂણપોષ કહીએ, જે ઓલવેઝ 3કીય હોય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, નીટ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી. યુગ્મનજ, જે હમણાં જ મેં વાત કરી, જેને ભ્રૂણ કહી શકીએ, યુગ્મનજ થાય તો જ ભ્રૂણની રચના થાય. યુગ્મનજ ક્યારે થાય? જ્યારે પુરુષ અને સ્ત્રીનું મૈથુન થાય અથવા તો જોડાય, જેને આપણે સિંગેમી કહીએ અથવા તો તેને ઝાયગોટ તરીકે ઓળખીએ. અને ઝાયગોટ બન્યા પછી એમ્બ્રિયોનું એટલે કે ભ્રૂણનું નિર્માણ થતું હોય છે, જે ઓલવેઝ દ્વિકીય હોય છે. અંડકોષ, જેને મેઘાસ્પોર તરીકે ઓળખીએ છીએ, એકકીય હોય છે. પરાગરજ, જેને પોલેન ગ્રેન્સ અથવા માઇક્રોસો સ્પોર, જે એકકીય હોય છે. અંડાશય, જે દ્વિકીય હોય. પરાગાશય, દ્વિકીય હોય. બાહ્ય આચ્છાદન, જેને ઇન્ટેગ્યુમેન્ટ્સ કહેવાય, જે 2n હોય, જે દ્વિકીય હોય. અને રંગસૂત્રો ઓલવેઝ દ્વિકીય હોય છે. વિદ્યાર્થીઓ મિત્રો, આના પરથી ઘણા બધા દાખલા આવવાની સંભાવના નીટની એક્ઝામની અંદર હોતી હોય છે. તો તમારે આ ખાસ કોઈ પણ સપુષ્પી વનસ્પતિના જે ભાગ આપેલા છે, કાં તો તે એકકીય છે, કાં તો તે દ્વિકીય છે, કાં તો તે ત્રિકીય છે, તે ખાસ યાદ કરી લેવા. અને હવે આપણે તેના ઉપરના દાખલા કે થોડા પ્રશ્નોની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી સમક્ષ મેં એક નાનામાં નાની ટ્રીક રજૂ કરેલી છે, એ ખાસ યાદ રાખવાની છે. તે ટ્રીક શું છે, ચાલો આપણે દેખીએ. પહેલું પોઈન્ટ, સૌ પ્રથમ તમારે આવૃત બીજધારી કે અનાવૃત બીજધારી એ ક્વેશ્ચનની અંદર લખાણ દેખી લેવું. આવૃત બીજધારીને વિદ્યાર્થી મિત્રો કહીએ છીએ એન્જિયોસ્પર્મ, અનાવૃત બીજધારીને કહીએ છીએ જિમ્નોસ્પર્મ. ત્યારબાદ સેકન્ડ પોઈન્ટ છે, જે પણ સંખ્યા આપેલી છે તેને એકકીયમાં ફેરવી. સપોઝ 2n આપેલું હોય તો એને એનમાં ફેરવવું, 3n આપેલું હોય તો પણ એને એનમાં ફેરવવું. અપવાદરૂપ, જો એકકીય પહેલેથી આપેલી હોય તો તેને ફેરવવાની જરૂર રહેતી નથી. ત્રીજો પોઈન્ટ, ત્યારબાદ જે પણ શોધવાનું છે તેને એકકીય કે દ્વિકીય પ્રમાણે ગણતરી કરવી. જો આવૃત બીજધારી હોય તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે, તેનું ફલન થાય પછી એન્ડોસ્પર્મનું નિર્માણ થાય છે, જેને આપણે ભ્રૂણપોષ કહીએ છીએ અથવા તો PEN તરીકે ઓળખતા હોઈએ છીએ, જે ઓલવેઝ ત્રિકીય હોય છે. નહીતર અનાવૃત બીજધારીની અંદર ફલન પહેલાં થતું હોય છે નિર્માણ, તો તેને આપણે ઓલવેઝ એકકીય ગણવું. ચાલો વિદ્યાર્થી મિત્રો દેખી લઈએ. અહીંયા તમારી સમક્ષ એક MCQ રજૂ કરેલ છે. એક જિમ્નોસ્પર્મ અનાવૃત બીજધારીના પણ
16 રંગસૂત્રો ધરાવે છે તો તેનો એન્ડોસ્પર્મ અને ભ્રૂણપોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે? મેં સૌપ્રથમ ટ્રીકમાં જણાવ્યા મુજબ તમારે સૌપ્રથમ શબ્દ દેખવાનો છે, અનાવૃત બીજધારી. અનાવૃત બીજધારી હોય તો તેનું ભ્રૂણપોષ એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ ફલન પહેલાં જ થઈ જતું હોય છે, જેનું ભ્રૂણપોષ ઓલવેઝ એકકીય હોય છે. જો મિત્રો આની જગ્યાએ આવૃત બીજધારીની વાત કરેલી હોય તો તેનું ભ્રૂણપોષ ત્રિક્રિય થાય. હવે પર્ણમાં 16 રંગસૂત્રોની વાત કરેલ છે. 16 રંગસૂત્રો, રંગસૂત્રો ઓલવેઝ એટલે કે ક્રોમોઝોમ ઓલવેઝ દ્વિકીય હોય છે, એટલે કે 2n = 16, n = 8. સેકન્ડ પોઈન્ટ જણાવ્યા મુજબ સૌ પ્રથમ એકકીયમાં ફેરવી લેવું. ત્યારબાદ અનાવૃત બીજધારી પરથી તમને ભ્રૂણપોષની ખ્યાલ આવી ગયો હશે કે તેનું ભ્રૂણપોષ એકકીય છે, માટે અગેન n = 8. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો આવૃત બીજધારીની વાત કરેલી હોય તો જવાબમાં આવૃત બીજધારીનું ભ્રૂણપોષ 3n હોવાથી 3 × 8 = 24 આવે. તો સૌપ્રથમ તમારે અનાવૃત બીજધારી કે આવૃત બીજધારી ક્વેશ્ચનની અંદર દેખવાનું રહેશે. સેકન્ડ MCQ, પાઇનસના પરાગરજમાં 6 રંગસૂત્રો હોય છે, પછી તેના ભ્રૂણપોષમાં રંગસૂત્રો કેટલા હશે? તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે જિમ્નોસ્પર્મ અને એન્જિયોસ્પર્મના એક્ઝામ્પલ, ખાસ કરીને જિમ્નોસ્પર્મના એક્ઝામ્પલ યાદ રાખી લેવા, તો તે તમને MCQની અંદર ખાસ ઉપયોગી થશે. ઘણી વખત MCQ ટ્વિસ્ટ કરીને પણ પૂછતા હોય છે, ડાયરેક્ટ જિમ્નોસ્પર્મ અથવા તો અનાવૃત બીજધારી વિશેની ચર્ચા નથી કરતા હોતા, તેની જગ્યાએ તેના ઉદાહરણ એક્ઝામ્પલ તરીકે પાઇનસ, ઝીંકો, સાયકસ જેવી ચર્ચા કરતા હોય છે. પાઇનસની વાત કરીએ તો MCQમાં પાઇનસ આપેલું છે, જે પાઇનસ એ અનાવૃત બીજધારી થઈ, અને આ અનાવૃત બીજધારીનું ભ્રૂણપોષ એ ફલન પહેલાં થતું હોય છે, એટલે કે અનાવૃત બીજધારીનું ભ્રૂણપોષ ઓલવેઝ એકકીય હોય છે. હવે એની પરાગરજની મિત્રો વાત કરી છે. જો પરાગરજને આપણે વાત કરીએ, પહેલાં MCQની અંદર રંગસૂત્રો હતા જે દ્વિકીય હતા, પરાગરજ ઓલવેઝ એકકીય છે, એટલે કે n = 6 આપેલા જ છે. હવે તેના ભ્રૂણપોષમાં રંગસૂત્રો કેટલા હશે? જો અનાવૃત બીજધારી હોય તો તેનું ભ્રૂણપોષ ઓલવેઝ એકકીય હોય છે, તો n = 6. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાચો આન્સર થશે ઓપ્શન નંબર 3. ખાસ એક યાદ રાખવા જેવી ટેકનિક, જો આવૃત બીજધારી હોય અને અનાવૃત બીજધારી હોય, આવૃત બીજધારીનું જે PEN છે તે તમારે ઓલવેઝ ત્રિકીય ગણવું, એટલે કે ત્રિકીય ગણવું, અને ઓલવેઝ અનાવૃત બીજધારીનું ભ્રૂણપોષ એટલે કે PEN ઓલવેઝ એકકીય ગણવું. હવે વિદ્યાર્થી મિત્રો, આવૃત બીજધારી પર થોડાક દાખલા દેખી શકીએ. આવૃત બીજધારી વનસ્પતિમાં 24 રંગસૂત્રો હોય છે. આવૃત બીજધારી છે એટલે મગજની અંદર તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આવૃત બીજધારીની અંદર ભ્રૂણપોષ ત્રિકીય હોય. વનસ્પતિમાં 24 રંગસૂત્રો આપેલા છે, એટલે સૌપ્રથમ 2n = 24. રંગસૂત્રો હંમેશા દ્વિકીય હોય છે, જેમાં સહાયક કોષ એટલે કે સિનર્જિડ્સ, પરાગરજ એટલે કે પોલિંગ ગ્રેન્સ, અને ન્યુક્લિયસ એટલે કે ન્યુક્લિયસ તરીકે પણ ઓળખીએ છીએ, અને એન્ડોસ્પર્મ એટલે કે ભ્રૂણપોષમાં રંગસૂત્રોની સંખ્યા શોધવાની કીધેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું, આવૃત બીજધારીની અંદર સૌ પ્રથમ સ્ટેપ જણાવ્યા પ્રમાણે 2n = 24, તો n = 12 એકકીયમાં ફેરવવાના રહેશે. સૌ પ્રથમ સ્ટેપ જ મહત્વનું છે, જે બાકી બધાના ભ્રૂણપોષની અંદર કે પરાગરજની અંદર કે ન્યુક્લિયસની અંદર રંગસૂત્રોની સંખ્યા ગણવામાં ઇઝી રહેશે. જો n = 12 હોય તો આપણે સૌપ્રથમ દેખીશું
पराग्रज। अहीं सौ प्रथम आपेलू है सहायक कोष सीनर्जिड्स। सीनर्जिड्स ऑलवेज एकीय होय छे, सीनर्जिड्स ऑलवेज एकीय होय छे, एटले के एन बराबर जे फाइन करूँ ते आंसर अहीं 12 आवशे। पराग्रज पण ऑलवेज एकीय होय छे, एटले के एन बराबर पण जवाब 12 आवशे। न्यूक्लियस जे 2n होय छे, एटले के 2 मल्टीप्लाय एन नी वेल्यू छे 12। 2 मल्टीप्लाय 12 इज इक्वल टू 24। અને એન્ડોસ્પર્મ ભ્રૂણકોષ, મેં તમને અગાઉના માહિતી પ્રમાણે આવૃતબીજધારીમાં ફલન પછી ભ્રૂણકોષનું નિર્માણ થતું હોય છે, તે હંમેશા ત્રિકીય હોય છે, તો જવાબ આવશે 3 × 12 ઇઝ ઇક્વલ ટુ 36। તો આ ઓપ્શન પ્રમાણે દેખીએ 12, 12, 24, 36 તો એવો એક જ ઓપ્શન આપેલો છે, ઓપ્શન નંબર 3। હવે ધ્યાનમાં રાખવા જેવી બાબત, આ ચેપ્ટરમાં ઘણીવાર સ્ટોક અને સાયનના પણ દાખલા આવતા હોય છે વિદ્યાર્થી મિત્રો। ઇન્ટરસ્પેસિક હાઇબ્રિડાઇઝેશન એટલે કે આંતર સ્પર્શીય વર્ણસંકરના દાખલા પણ આવતા હોય છે, તે થોડાક દેખી લેવા। તેમજ લઘુ બીજાણુધાની અને મહાબીજાણુધાની ઉપર પણ દાખલા આવતા હોય છે। અને લાસ્ટ પોઈન્ટ પ્લોઇડી એટલે કે એની ઉપર આવતા દાખલા પણ તમારે ધ્યાનમાં લેવા જોઈએ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ માઇટોસિસ અને મિયોસિસની, જેને આપણે ગુજરાતીમાં સંભાજન અને અર્ધીકરણ તરીકે ઓળખતા હોઈએ છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે તેના પરના થોડાક પ્રશ્નોની ચર્ચા કરીએ। ખાસ કરીને ક્વેશ્ચન નીટની અંદર પૂછાતા હોય છે કે 128 કોષો રચવા માટે એક અલગ કરેલા મૂળ ટોપમાં કેટલી વાર ડિવિઝન અથવા સમવિભાજનની જરૂર પડે થશે। ઓપ્શન 1 128, ઓપ્શન 2 10, ઓપ્શન 3 8, ઓપ્શન 4 7। તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, અહીંયા સમવિભાજનની વાત કરેલી છે। સમવિભાજનને આપણે કહીએ છીએ માઇટોસિસ, જેનું ફોર્મ્યુલા હું તમને જણાવી દઉં છું 2n। સમભાજનની પ્રક્રિયામાં આપણે 128 કોષો રચવાના છે, તો કેટલા સમવિભાજનની જરૂર પડે? તો n ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ડિવિઝન। ઓલવેઝ તમારે યાદ રાખવાનું છે કે સમભાજનનું સૂત્ર 2n જ થાય। હવે 2n ઇઝ ઇક્વલ ટુ 128 ક્યારે થાય? તો કે 2:1 ઇઝ ઇક્વલ ટુ 2, એન બરાબર 1 મૂકો એટલે કે તમને 2 કોષ મળે। અહીંયા તમે આકૃતિ દેખી શકો છો, 1 કોષનું વિભાજન થયું એટલે 2 કોષો મળ્યા, જેને એક સમવિભાજન કહેવાય। બીજી વખત વિભાજન કરું, દરેકમાંથી 2 કોષો મળતા હોય છે, તમને ખબર જ હશે। આ બીજી વખત વિભાજન કર્યું એટલે તમને ટોટલ 1 2 3 4, 4 કોષોની પ્રાપ્તિ થઈ, એટલે કે 2:2, એન બરાબર 2 મૂક્યા તો તમારો જવાબ 4 આવ્યો। તેવી રીતના અપ ટુ 2:nની જગ્યા કેટલા મૂકશો તો જવાબ 128 આવશે। તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ 2:7 મૂકીએ તો આન્સર તમારો 128 આવે। તો એન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ડિવિઝન કેટલા થયા? 7, માટે તમારો જવાબ છે ઓપ્શન નંબર 4। તો તમને ચોક્કસપણે ખ્યાલ આવી ગયો હશે, જ્યારે પણ સમભાજનના ક્વેશ્ચન પૂછાતા હોય તો માઇન્ડની અંદર એક જ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે, જે 2:n છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે અર્ધીકરણની વાત કરીએ, તેમાં ખાસ કરીને ઘણા બધા એક્સેપ્શનલ કેસ હોય છે, તો આપણે ચાલો અહીંયા દેખીએ n+n/4નો રૂલ્સ, એટલે કે આના વિભાજનનો નિયમ આવૃત બીજધારી માટે। હવે એમાં પણ આપણે સમવિભાજન તો દેખી લીધું, અર્ધીકરણ માટેની ચર્ચા કરીએ, પણ અર્ધીકરણ માટે જ આ સૂત્ર લાગુ પડે છે। ઘણી વખત આપણે x+x/4 પણ નિર્દેશન કરી શકીએ છીએ, તેમાં કોઈ ફરક પડતો નથી। ઘણી વખત આવા વિભાજનના નિયમમાં